આપણે બનાવશું ફૂલકોબીનું શાક દહીંવાળું. તેના માટે આ 250 ગ્રામ ફૂલકોબી લીધી છે અને 2 નંગ ટમેટાં લીધા છે. આપણે 2 નંગ ટમેટાં છે અને ફૂલકોબી છે. આપણે બનાવશું ફૂલકોબીનું દહીંવાળું શાક. તેના માટે આપણે જોઈતા મસાલા લઈ લેશું બધા. આપણે તેમાં લીલા લાલ મરચાં લીધા છે, આ રીતે આ જે લીલા આવે ને તે લીધા છે. આપણે લીલા લાલ મરચાં છે, આપણે લસણ છે, આદું છે. આપણે 1 વાટકી લસણ લીધી છે નાનકડી અને 1/2 વાટકી આપણે આદું લીધું છે. અને આપણે તેમાં આ ડુંગળી જોઈશે, આટલા ડુંગળી લીધી છે. આપણે જીરું છે, તલ છે, ધાણા જીરું છે, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું છે. આ ગરમ મસાલો છે અને આપણે 8 થી 10 મરી લીધા છે અને આપણે હિંગ લીધી છે. આપણે થોડું ચીઝ લીધું છે, આ હળદર છે, આ કાજુ છે 3 થી 4 નંગ અને આપણે દહીં છે અને આપણે ધાણા ભાજી છે. આપણે તેમાં 1 પેકેટ મેગી મસાલો જોઈશે. આપણે પાણી લીધું છે અને જોઈતા પ્રમાણમાં આપણે તેલ છે. આટલી વસ્તુમાંથી આપણે બનાવશું ફૂલકોબીનું દહીંવાળું શાક. હવે આપણે આ પેન રાખ્યું છે, તેમાં આપણે થોડું તેલ નાખશું, 2 નાના પાવડા, આટલું જ આપણે તેલ લેવાનું છે. તેલ આપણું થઈ જાય એટલે આપણે તેમાં આ લસણ નાખશું. આપણે બધું થોડું થોડું જ સાતળવાનું છે, આ રીતે જ. ને ટમેટાને આપણે આખા જ નાખવાના છે આ રીતે. આ લીલું મરચું છે લાલ, તે નાખશું આપણે. આપણે 3 નંગ મરચા લીધા છે અને આ રીતે આપણે તેને ફેરવશું. ટમેટા આપણે સુધારીએ ને તો તેનું પાણી આપણે આમાં છૂટે, તો બીજી વસ્તુને પણ આપણે સાતળવા ન દે. હવે આપણે તેમાં ડુંગળી નાખશું, આદું નાખી દેશું આપણે, આપણા જીરું પણ આમાં જ નાખવાનું છે, જીરું નાખશું. હવે આપણે આને ધીમા ગેસે જ આપણે કરવાનું છે. કાજુ નાખી દઈશું, આ તલ પણ આપણે નાખી દેવાના છે, તે નાખશું.
આપણે આ રીતે જ સાતળવાનું છે. થોડું આમાં આપણે આદું, લસણ, લીલું લાલ મરચું, ટમેટું, તલ બધું જ નાખી દીધું મસાલામાં. કાજુ બસ હવે આપણું આ થઈ ગયું છે તો આપણે બંધ કરી દઈશું અને આપણે આને ઠંડુ થવા દઈશું. હવે આપણા મસાલા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે આ ફૂલકોબીનું ગરમ પાણી મૂકી દીધું છે. તો આપણે આ પાણી થઈ જાય પછી આપણે તેને ગરમ પાણીમાં ફૂલકોબી નાખશું. પાણીમાં આપણે થોડું મીઠું લેશું. પાણી આપણું થોડું થવા આવે એટલે આપણે તેમાં ફૂલકોબી નાખી દઈશું આ રીતે. અને આપણે તેને ગરમ પાણીમાં જ ધોતા હોય. આપણે ફૂલકોબીને ચડવા નથી દેવાની, બસ થોડો ઉભારો આવે ત્યાં સુધી જ આપણે રાખવાની છે. તો આપણો મસાલો આપણે ઠંડો થઈ ગયો છે તો આપણે તેને પીસી લેશું. આપણો મસાલો સરસ ઠંડો થઈ ગયો છે તો આપણે તેને મિક્સર જારમાં લઈ અને બધો પીસી લેશું. આપણે આ રીતે આપણે તેમાં થોડા ધાણા નાખશું. હવે આપણે તેને પીસી લેશું. આપણું સરસ પીસાઈ ગયું છે આ રીતે. આ રીતે આપણે પીસવાનું છે. આપણું ફ્લાવર પણ સરસનું ઉકળી ગયું છે તો આપણે તેને નીચે ઉતાર લેશું ને બંધ કરી દઈશું ચૂલાને. હવે આપણે આ ફરીથી પેન રાખ્યું છે અને આપણે ફૂલકોબીનું શાકને વઘારશું. તેના માટે આપણે વઘાર તૈયાર કરશું. આપણે ફરીથી આપણે તેલ લેવાનું છે. આપણે નાની એક વાટકી જેટલું તેલ લેશું. નાના નાના પાંચ પાવરા તેલના લીધા છે. હવે આપણે તેલને થવા દઈશું. હા, તેલ આપણું થઈ ગયું છે તો આપણે તેમાં આ મરી નાખશું. હા, મરી આપણા સરસ થઈ ગયા છે એટલે આપણે હિંગ નાખશું. હવે આપણે આ બધો જ મસાલો નાખી દઈશું.
ના મસાલાને આપણે 5 મિનિટ સુધી ચડવા દેશું. હા, આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ સરસ ઉપર દેખાવા આવ્યું છે. હવે આપણે ઉપરથી તેમાં મસાલા નાખશું. બધા આપણે મરચું પાવડર લીધું છે, 2 ચમચી લીધું છે. આપણે લીલા મરચાં નાખ્યા છે ને, લાલ મરચાં નાખ્યા છે ને, એટલે આપણે પાવડર, મરચું પાવડર ઓછું લીધું છે. આ ધાણા જીરું છે, 2 ચમચી ધાણા જીરું. આપણે હળદર છે, 1 ચમચી નાની. સ્વાદ પ્રમાણે આપણે મીઠું લેશું. આપણે ગરમ મસાલો નાખશું ને આપણે પાછું ફરીથી હલાવશું. આ રીતે અને આપણે ધીમા ગેસે જ પકાવવાનું છે. ધીમી આંચ ઉપર જ પકાવવાનું છે. ફરીથી આપણે એને 5 મિનિટ પકાવશું. આપણે તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે પકાવવાનું છે. આપણે મસાલો નાખી દીધો છે બધો અને પાછું આપણે પકાવવાનું છે. હવે આપણે તેમાં નાખશું આ મેગી મસાલો છે તે નાખશું, 1 પેકેટ. બે મિનિટ માટે આપણે ઢાંકી દેશું. 2 મિનિટ થઈ ગઈ છે આપણી, એટલે આપણે ચેક કર્યું. હવે આપણે સહેજ પાણી લેશું. આ રીતે આપણે મસાલો પકાવવાનો છે. આપણે 10 થી 15 મિનિટ સુધી પકાવશું બધું થઈને. ફરીથી આપણે ઢાંકી દેશું. હા, આપણે ચેક કરશું. હા, સરસનું તેલ ઉપર આવી ગયું છે. હા, આપણો મસાલો સરસનો પાકી ગયો છે. તો આપણે આ દહીં જે હતું તેને મેં ઘોરી લીધું છે, એટલે આપણે દહીં નાખશું. આપણે થોડું ચીઝ લીધું હતું,
તે ચીઝ નાખશું. હા, આપણો મસાલો એકદમ સરસનો થઈ ગયો છે. તો આપણે જે આ ઉકાળી હતી ને ફ્લાવર, તેને મેં આ રીતે ચાણીમાં કોરી કરી લીધી. હવે આપણે તેને પાણી કાઢી લીધું હતું અને આપણે ખાલી ઉકાળો આવવા દીધો હતો અને તે આપણે આમાં નાખી દેશું. આપણે તેમાં એક નાની વાટકી પાણી લેશું. અને ફરીથી આપણે 5 મિનિટ ચડવા દેશું. તૈયાર છે આપણું ફૂલકોબીનું દહીંવાળું શાક. તો હવે આપણે તેને પ્લેટમાં સર્વ કરશું. સરસ થઈ ગયું છે આપણું શાક અને ફૂલકોબી પણ સરસની પાકી ગઈ છે. તો હવે આપણે તેને પ્લેટમાં સર્વ કરશું. ઉપરથી થોડા ધાણા લેશું. આપણે પ્લેટમાં સર્વ કરશું આ રીતે. તૈયાર છે આપણું દહીંવાળું ફૂલકોબીનું શાક. આપણે ઉપરથી થોડું ચીઝ લેશું, થોડા આપણે ધાણા લેશું. તૈયાર છે ફૂલકોબીનું દહીંવાળું શાક. તમને મારી રેસીપી કેવી લાગે તે મને જરૂરથી જણાવશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરજો.